બગીચામાં હંમેશા લોકો બેસવા માટે અને ચાલવા માટે જતા હોય છે. આપણે બગીચામાં હંમેશા રમવાના સાધનો તેમજ ફુવારાઓ જોયા હશે, પરંતુ લોકોને બગીચામાં મોડર્ન મૂર્તિ જોવા મળે એવું કદાચ પહેલીવાર જ બન્યું હશે. આજે પરિમલ ગાર્ડન ખાતે અમિતા ફાળિયા દ્વારા બનાવેલ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રખ્યાત ગાયક અનૂપ જલોટા, મેયર મીનાક્ષીબેન પટેલ તેમજ અસિતભાઈ વોરાએ હાજરી આપી હતી. અને એક મોડર્ન આર્ટ કહેવામાં આવે છે, જે અને ક્રિએટિવ આર્ટ પણ કહેવામાં આવે છે, જે કે કલાકાર પોતે એના વિચારોનું એક વિચારને વાચા આપે છે, મતલબ આકાર આપે છે. હું 21 વર્ષથી આ કલા સાથે જોડાયેલી છું. અમિતા ફાળિયા હજી ઘણી બધી મૂર્તિઓ બનાવીને શહેરના તમામ બગીચાઓમાં મૂકવાની ઈચ્છા ધરાવે છે. આ પ્રસંગે અનૂપ જલોટાએ અમિતા ફાળિયાની કળાની પ્રશંસા કરી હતી, તેમજ તેમણે જણાવ્યું હતું કે દરેક કલાકારોની આવી સેવાની ભાવના જન્મે એ પ્રશંસનીય બાબત છે. અનૂપ જલોટાએ પોતાની ગાયકીથી લોકોને અભિભૂત કર્યા હતા. હરી કો અપના મીત બના દે, હરી કો અપના મીત બના લે, હર દુખ સે છુટકારા પા લે, હરી કો અપના મીત બના લે, હર દુખ સે છુટકારા પા લે, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. બગીચાની રમણીયતાની સાથે સાથે અનૂપ જલોટાના સ્વરથી વાતાવરણ પણ રમણીય બની ગયું હતું. કેમેરામેન મીત ભટ્ટ સાથે મિહિર દુદરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.